અમદાવાદમાં રહેતા રબારી ધરમશીભાઈ સરતાનભાઈ પોતે દિવ્યાંગ છે અને તેઓએ જિંદગીના અનેક પડકારોનો સામનો કર્યો છે. ત્યારે લોકડાઉનના સમયમાં અન્ય દિવ્યાંગ લોકોને પેટ માટે પીડા ભોગવવી ન પડે તે માટે કીટનું વિતરણ કરી અનેક દિવ્યાંગોની વહારે આવ્યા હતા. કોરોનાના કારણે લોકડાઉન યથાવત છે અને લોકડાઉન થતા અનેક લોકોની રોજી બંધ થઈ જવા પામી છે, જેને લઈ હાલ કોરોના કરતા પણ ભૂખમરાનો સામનો કઈ રીતે કરવો તે વિકટ પ્રશ્ન ઉભો થયો છે. ઠેર ઠેર સામાજિક સેવાભાવીઓ દ્વારા ગરીબ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં દિવ્યાંગ માટે અન્ન દેવતા સમાન રબારી ધર્મશીભાઈ સરતાનભાઈ, કે જેઓ પોતે દિવ્યાંગ છે, દિવ્યાંગોએ લોકડાઉનમાં ભૂખમરાનો સામનો કરવો ન પડે તે અંગે વિચારી વિનામૂલ્ય કીટનું અર્પણ કર્યું હતું. હું અમદાવાદથી રબારી ધર્મશીભાઈ સરતાનભાઈ દિવ્યાંગ માનવ સેવા પ્રભુ સેવાની એક સેવાની પ્રવૃત્તિ કરું છું. દિવ્યાંગ લોકોનો એક સેવક છું, દિવ્યાંગ લોકોની સેવાનું ઉપર કામ કરું છું. તો અત્યારે હાલમાં જે કોરોના મહામારી ચાલી રહી છે 2 મહિનાથી, તો એના ટાઈમ દરમિયાનમાં જે દિવ્યાંગ લોકો છે એ લોકોને નોકરી ધંધા નથી, એમના ભાડાના મકાન છે, એ લોકોને ખાવાની રાશન કાર્ડની કીટ એટલી બધી મુશ્કેલીમાં એ લોકો જીવી રહ્યા છે કે એમને કોઈ સંસ્થા અંજન મંડળ વસ્ત્રાપુરથી અમદાવાદ સિટીમાં બધી બહુ મહેનત કરી અને હું બી એમાં થોડી સેવા કરી બધી દિવ્યાંગોને બધી પૂર્વ વિસ્તારમાં કીટ આપવાની, પણ પછી દિવ્યાંગોને કીટ આપવાનું એ લોકોએ બહારગામનું ચાલુ કર્યું. તો અત્યારે હાલમાં દિવ્યાંગ લોકોને કીટની બહુ જરૂરિયાત હોવાથી રેશન કાર્ડની દુકાનો બંધ છે, સત્તાની દુકાનો બંધ છે. દિવ્યાંગ લોકો શું ખાય, પાણી પીવીને જીવે કે હવા ખાઈને જીવે? તો આ મુશ્કેલીની અંદર દિવ્યાંગોને મેં મારા તરફથી લગભગ 20 કીટો અને બીજા ગ્રુપમાંથી એમ કહીને મેં 40-45 કીટો જેવું આજે મેં વિતરણ કર્યું. અને જે લોકોને જરૂરિયાતમંદ હતી એ લોકો દિવ્યાંગો આટલી કીટ 10-15 કિલો જેવી વસ્તુ કરિયાણાને આપી, એની અંદર લોટ, તેલ, દાળ, ચોખા, મરચું, મીઠું, હળદર, માથામાં નાખવાનું તેલ, નાવાના સાબુ, કપડાં ધોવાના સાબુ, આ બધી કીટ બનાવીને 750 આસપાસની કિંમતની મેં બધા દિવ્યાંગોને આપી. તો આ દિવ્યાંગોને એટલી ખુશીનો માહોલ સર્જાયો કે આ ટાઈમની અંદર આટલું બધું સરસ આયોજન તમે કર્યું અને આટલી સરસ અને કીટ આપી, અમારા 15 દિવસ નીકળી જશે. તો હું દિવ્યાંગ ચેનલ કનુભાઈ ટેલર સાહેબનો ખૂબ ખૂબ વંદન કરું છું કે કનુભાઈ ટેલર સાહેબ પણ સુરતની આજુબાજુના વિસ્તારોમાં સુરતની અંદર બહુ મોટું કામ કરી રહ્યા છે અત્યારે આ દિવ્યાંગોનું કીટ આપવાનું. તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કનુભાઈ ડેઢ સાહેબને પણ. તો આ દિવ્યાંગ ચેનલ મારફતે મારું એટલું જ કહેવાનું છે કે જે લોકો ભારત દેશની અંદર, ગુજરાત નહીં પણ પૂરા ભારત દેશની અંદર જેટલા દિવ્યાંગો હોય એ લોકોને તમારી આજુબાજુમાં એ લોકોને કીટ આપો, પૈસા ના આપો. કોઈ દિવ્યાંગ ભીખ નથી માંગતો પૈસાની, અને કીટ આપો અને એને ખાવા પીવાની વ્યવસ્થા કરી આપો. બસ આટલું જ હું કહું છું. ને દિવ્યાંગોનું ધ્યાન રાખજો, કરી દરેક દિવ્યાંગોના સ્મિતનું કારણ બન્યા હતા. આપે જોયું કે આજના લોકડાઉનના સમયમાં પણ ધર્મસિંહભાઈ સ્વાવલંબી ન બની પરોપકારી બન્યા, જે ખરેખર ધર્મના માર્ગે સાત્વિક દાન કહી શકાય.